ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજના અધ્યાપકો માટે સપ્તાહના ફરજ માટેના કલાકો નક્કી કરવામાં આવ્યા છે, જેને બાજુમાં મૂકી ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગે એક પરિપત્ર જાહેર કરી કચ્છ સહિત રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતા પ્રાધ્યાપકોને સપ્તાહમાં 26 કલાક વિદ્યાર્થીઓને ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે તથા બાકીના કલાકમાં લાયબ્રેરી ડેવલપમેન્ટ અને અન્ય વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિ કરવાની રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના પગલે કચ્છ સહિત સમગ્ર રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોના પ્રિન્સિપાલોએ અધ્યાપકો પાસે 26 કલાક શૈક્ષણિક કામગીરી શરૂ કરવામાં આવતા અધ્યાપકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ગુજરાત રાજ્ય ટેકનિકલ અધ્યાપક મંડળના આદેશ અનુસાર આજે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આવેલ એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. પ્રથમ દિવસે ગાંધીગીરીના ભાગરૂપે સફેદ ટોપી પહેરી વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ ભુજની એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકો સમૂહમાં એકત્રિત થઈ ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગના પરિપત્ર સામે વિરોધની લાગણી પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન કમિટી દ્વારા સપ્તાહમાં 16 કલાકની કામગીરીનો જે પરિપત્ર છે તેનો અમલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આજે ભુજની એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ સફેદ ટોપી ધારણ કરી સરકારના પરિપત્રનો ઉઘાડો વિરોધ કર્યો છે, ત્યારે ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સાથે આંદોલનમાં જોડાયા હતા. આજે અમારા સરકારશ્રીના દરેક એન્જિનિયરિંગ કોલેજનો સ્ટાફ, જે પ્રોફેસરો છે, એ લોકો ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન પર જઈ રહ્યા છે. એમનું કારણ છે કે અમારા સેન્ટ્રલ યુનિટમાંથી જે અમારા કેન્દ્રીય પ્રમુખ છે, એમની સૂચના અનુસાર આજથી 1 અઠવાડિયા માટે બધાએ ટોપી પહેરી. ટોપી એટલા માટે પહેરવામાં આવે છે કે અમને એવું લાગી રહ્યું છે કે અમને અમને અન્યાય થયો છે. તો જ્યાં સુધી અમારી આ અન્યાયનું સમાધાન ન થાય ત્યાં સુધી 1 અઠવાડિયા સુધી ટોપી પહેરીને બધાએ શાંતિથી પોતાનું કાર્ય કરવાનું છે. અમારી માંગણીમાં એવું છે કે સરકાર શ્રી દ્વારા 50% સ્ટાફમાં દરેક એન્જિનિયરિંગ કોલેજ ચાલુ છે, તો અમે એમ કહીએ છીએ કે પહેલાં તો તમે આ બધો સ્ટાફ ભરી દો. બીજું આ વિદ્યાર્થીના હિસ્ટમાં સ્ટાફ ભરવો જરૂરી છે, કેમ કે આપ જાણો છો કે જો 50% સ્ટાફ હોય તો ટીચિંગ કાર્ય ન થઈ શકે. તમારા ખેતરમાં 50 દાડિયાની જરૂર હોય અને 25 દાડિયા રાખો તો ખેતરનું કામ પણ બગડે અને ક્વોલિટી પણ બગડે, સહજ છે, સમજી શકાય એમ છે. તો એવી રીતના અમારી એક મોટી માંગણી છે કે સ્ટાફ ભરો. બીજું, સ્ટાફ ન ભરી અને સરકાર શ્રી દ્વારા અમારા માણસોને, એટલે કે પ્રોફેસરોને વિશ્વાસમાં લીધા વગર નિયમો બદલી નાખવામાં આવે છે. નિયમો એટલે કે ટીચિંગ લોડના જે નિયમો છે બદલવામાં આવ્યા છે એવું અમારી જાણમાં છે, અને એ મુજબ અમને ટીચિંગ કરવાની સૂચના આપી. જ્યારે AICTના ધારાધોરણ પ્રમાણે અમારે કાર્ય કરવાનું હોય તો એ ધારાધોરણની ઉપરવટ જઈ અને સરકારના લેવલે નિયમો બદલવામાં આવ્યા છે, તો એમનો અમે સખત વિરોધ કરીએ છીએ કે ભાઈ નિયમો બદલવા છે તો AICTના ધારાધોરણ પ્રમાણે બદલવામાં આવે. એમાં અમારા સાહેબો, એટલે કે અમારું જે સેન્ટ્રલ યુનિટ છે, એના સભ્યોને, કારોબારીના સભ્યોને જોડે રાખવામાં આવે, વિશ્વાસમાં લેવામાં આવે. બીજું કે સરકાર શ્રી દ્વારા ન કેવળ ટીચિંગ સ્ટાફ, એવળ વહીવટી સ્ટાફ પણ, જેમ કે અહીંયા એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ હોવી જોઈએ, કોઈ એકાઉન્ટ ઓફિસર નથી. વહીવટી અધિકારીની પોસ્ટ હોવી જોઈએ, કોઈ વહીવટી અધિકારી નથી. હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ હોવી જોઈએ તે પણ નથી. હોસ્ટેલ રેક્ટરર હોવા જોઈએ તે પણ નથી. લાઇબ્રેરી ઓફિસર હોવા જોઈએ તે પણ નથી. બધું જ ટીચરો કરે છે. સ્ટોર ઓફિસર હોવા જોઈએ તે પણ નથી. ઇવન અધૂરામાં પૂરું ક્લાર્ક પણ પૂરતા નથી. તમે આજે હાઈસ્કૂલમાં જાઓ તો 8-8, 10-10 ક્લાર્ક હોય છે. અમારી સંસ્થામાં માત્ર 2 ક્લાર્ક છે. 2-3 ક્લાર્કમાં આ બધું ચાલે છે. બાકી બધું જ ટીચિંગ સ્ટાફે કરવાનું છે. છતાં અમે કરીએ છીએ. આવું કરવા છતાં પણ સરકારને એમ લાગે છે કે અમે કશું નથી કરતા અને માથેથી નવા નિયમો વધારાના લોડના આપે છે. તો વધારાના લોડના નિયમ પ્રમાણે હોય તો અમે સહજ હસ્તે હસ્તે સ્વીકારવા તૈયાર છીએ, પણ એના માટે અમને વિશ્વાસમાં તો લો. આશ્ચર્યની બાબત એ છે કે આ કોલેજની અંદર બધી સુવિધાઓ છે પણ સાહેબોનો સ્ટાફ નથી, તેના કારણે છોકરાઓ એ સુવિધાઓનો લાભ નથી લઈ શકતા. કારણ કે લેબોરેટરી અને એ બધું જોવે તો સારી સુવિધાઓ, બધા નવા સાધનો ને એ બધું પડેલું છે, પણ કોઈ લેબ અસિસ્ટન્ટ ને સ્ટાફ નથી, એટલે કોઈ કરાવતું નથી. એટલે અહીંયા